हेलो स्टूडेंट्स, आगर आपने ओ वाला स्पेलिंग सीखा था, ये आगर ना 10 स्पेलिंग सीखा था। आज बीजा आपने 5 स्पेलिंग नवा सीखवाना छे। एना पहला आपने स्वर विषे बात करिए, तो स्वर पण आपने सीखी गया था। स्वर कितला था? 5। कया कया? ए, ओ, आई, ई अने यू, ए सीख्या हता। आजे आपणे फरीथी एनुं रिविजन करीशुं। तो आपणे हुं अहींया लखीने तमने बतावुं छुं। ए, तो आपणे फोनेटिक्समां सीखी गया हता के ए नो शुं थाय, तो ए नो ए थाय। तो अहींया आपणे लखीशुं ए नो ए, एटले के ज्यारे लकार होय त्यारे शुं आवशे? ए आवशे। શું આવશે? રકાર હોય એટલે એ। પછી છે ઓ, તો ઓ નો શું ઉચ્ચાર થાય છે? ઓ નો પણ ઓ, એટલે કે જ્યારે કાનો અને રકાર હોય શું હોય? ઓ નો ઉચ્ચાર ઓ થાય છે। કાનો અને રકાર હોય તો શું મૂકવાનું? ઓ મૂકવાનું। પછી છે આઈ, આઈ નું શું થશે? ઈ। શું થશે? ઈ, એટલે કે જ્યારે રસવઈ આપેલી હોય ત્યારે આપણે શું મૂકીશું? આઈ મૂકીશું। રસવઈ હોય એટલે શું મૂકીશું? આઈ। પછી છે ઈ, તો ઈ નો શું થશે? એ। શું થાય છે? ઈ નો એ, એટલે કે એક માત્ર। જ્યારે એક માત્ર આપેલો હોય ત્યારે શું મૂકીશું? ઈ મૂકીશું। પછી છે યુ, તો અહીંયા આપણે લખીશું યુ। યુ નો શું થાય છે? અ। યુ નો શું થાય છે? અ, એટલે કે એને અહીંયા કાનો કે કોઈ માત્ર નથી, એટલે કાનો કે માત્ર કઈ ના હોય તો આપણે શું મૂકીશું? યુ નો અ। શું થાય છે? યુ નો અ। તો આ 5 સ્વર વિશે આપણે માહિતી મેળવી। આગળ આપણે જે સ્પેલિંગ શીખી ગયા છે એનું આપણે ફરીથી રિવિઝન કરી દઈએ। સી ઓ બી, કબ એટલે મકાઈ। આર ઓ ડી, રોડ એટલે સળિયો। એમ ઓ પી, મોપ એટલે પોતું। ડી ઓ ટી, ડોટ એટલે બિંદુ। સી ઓ ડી, કોડ એટલે માછલી। ડી ઓ જી, ડગ એટલે કૂતરો। ટી ઓ પી, ટોપ એટલે ભમરડો। પી ઓ ટી, પોટ એટલે માટલું। બી ઓ વાય, બોય એટલે છોકરો। આ 10 સ્પેલિંગ આપણે શીખી ગયા હતા। હવે આજે આપણે બીજા 5 સ્પેલિંગ ઓ વાળા શીખવાના છે। તો મેં અહીંયા ઉચ્ચાર લખેલા છે, તો આપણે પહેલા સ્પેલિંગ બનાવતા શીખીશું। તો અહીંયા લખેલું છે પોડ। શું લખ્યું છે? પોડ। અહીંયા પ લખેલું છે, તો પનો શું થશે? પી। શું થશે? પનો પી। તો અહીંયા આપણે પહેલે લખીશું પી। પછી શું બોલે છે? પ। તો પ પછી ઉચ્ચારણ શેનું થાય છે? ઓ નું થાય છે। અને અહીંયા શું છે? કાનો અને રકાર। તો અહીંયા આપણે શીખ્યા કે કાનો અને રકાર હોય અને ઉચ્ચારણ ઓ નું થતું હોય તો આપણે શું મૂકીશું? ઓ મૂકીશું। તો અહીંયા પણ આપણે એવું છે, કાનો અને રકાર છે અને ઉચ્ચારણ ઓ નું થાય છે, તો આપણે શું લખીશું? ઓ લખીશું। તો અહીંયા આપણે લખીશું ઓ। પછી છે ડ, તો ડ નો શું થશે? ડી। તો અહીંયા આપણે લખીશું ડી, ડ નો ડી। તો આપણો સ્પેલિંગ શું બન્યો?
पोड़ी पौड़ पौड़ी के शू थाय सिंग शू थाय सिंग तो यहाँ आपणे लखीशु पौड़ एटले सिंग तो आपणो आखो स्पेलिंग बनशे पी ओ डी पौड़ एटले सिंग हवे आगळनो जोईशु लखेलू छे लॉग शू लख्यू छे लॉग अहींया पहेलो कयो अक्षर छे ल तो ल नो शू थशे एल शू थशे ल नो एल तो अहींया आपणे शू लखीशु ल नो एल पछी शू आपणे वांचीए छे केवी रीते लॉग तो ल पछी सेनुं उच्चारण थाय छे ओ नुं અને શું છે કાનો અને રકાર તો અહીં પણ એવું હતું કાનો અને રકાર હતું અને ઉચ્ચારણ ઓ નું થતું હતું તો આપણે શું લખ્યું હતું ઓ તો અહીં પણ આપણે શું લખીશું ઓ લખીશું તો અહીંયા આપણે લખીશું ઓ પછી છે ગ તો ગ નો શું થશે જી શું થશે ગ નો જી તો અહીંયા આપણે લખીશું જી તો આપણો સ્પેલિંગ શું બન્યો એલ ઓ જી લોગ લોગ એટલે શું થાય લાકડું શું થાય લોગ એટલે લાકડું તો આપણે અહીંયા લખીશું લાકડું તો આપણો આખો સ્પેલિંગ બને છે એલ ઓ જી લોગ એટલે લાકડું આગળનો સ્પેલિંગ અહીંયા ઉચ્ચાર લખેલો છે કોટ શું લખ્યું છે કોટ તો અહીંયા ક લખેલો છે તો ક નો શું થશે સી શું થશે સી તો અહીંયા આપણે લખીશું સી ક નો લખીશું સી આપણે શું બોલીએ છીએ ક તો ક પછી ઉચ્ચારણ શેનું થાય છે ઓ નું અને અહીંયા શું છે કાનો અને રકાર છે તો અહીં પણ ઉચ્ચારણ ઓ નું થતું હતું અને કાનો અને રકાર હતું તો અહીંયા શું લખ્યું હતું ઓ તો અહીં પણ આપણે કાનો અને રકાર છે અને ઉચ્ચારણ ઓ નું થાય છે તો શું લખીશું ઓ તો અહીંયા આપણે લખીશું ઓ પછી છે ટ તો ટનો શું થશે ટી શું થશે ટનો ટી તો અહીંયા આપણે લખીશું ટી તો આપણું સ્પેલિંગ શું બને છે સી ઓ ટી કોટ કોટ એટલે શું થાય ખાટલો તો અહીંયા આપણે લખીશું કોટ એટલે ખાટલો તો આપણો આખો સ્પેલિંગ બને છે ટી કોટ એટલે ખાટલો પછી આગળનો સ્પેલિંગ અહીંયા ઉચ્ચાર લખેલું છે બોક્સ શું લખ્યું છે બોક્સ તો અહીંયા પહેલો અક્ષર કયો છે બ શું લખેલું છે પહેલો બ તો બ નો શું થશે બી તો આપણે બ નો લખીશું બી પછી શું બોલીએ છીએ આપણે બ તો બ પછી ઉચ્ચારણ શેનું થાય છે ઓ નું અને અહીંયા શું છે કાનો અને રકાર છે તો અહીં પણ એવું જ હતું કાનો અને રકાર હતો અને ઉચ્ચારણ ઓ નું થતું હતું તો શું લખતા હતા આપણે ઓ તો અહીં પણ આપણે શું લખીશું ઓ તો અહીંયા આપણે લખીશું ઓ પછી છે કસ તો કસ નો શું થશે એક્સ શું થશે કસ નો એક્સ તો અહીંયા આપણે લખીશું એક્સ શું સ્પેલિંગ બને છે આપણો બી ઓ એક્સ બોક્સ બોક્સ એટલે શું થાય પેટી તો આપણે અહીંયા લખીશું બોક્સ એટલે પેટી પછી આગળનો આ આગળનો સ્પેલિંગ અહીંયા શું લખ્યું છે ટોય શું
પછી શું છે કઈ રીતે બોલીએ છીએ આપણે ટ ટ પછી સેનું ઉચ્ચારણ થાય છે ઓ નું તો શું આવશે કાનું અને રકાર છે અને ઓ નું ઉચ્ચારણ થાય છે તો અહીં પણ કાનું અને રકાર હતું ને ઉચ્ચારણ ઓ નું થતું હતું તો શું લખ્યું તું ઓ તો આપણે અહીંયા લખીશું ઓ પછી છે ઈ ટોઈ તો ઈનો વાય તો આપણે અહીંયા લખીશું વાય તો આપણો સ્પેલિંગ શું બન્યો ટી ઓ વાય ટોય ટોય એટલે શું થાય રમકડું તો આપણે અહીંયા લખીશું ટોય એટલે રમકડું તો આપણો આખો સ્પેલિંગ બનશે ટી ઓ વાય ટોય એટલે રમકડું તો આ પાંચ સ્પેલિંગ આપણે શીખી ગયા આ પાંચમાં ફરીથી આપણે રિવિઝન કરીએ પી ઓ ડી પોડ એટલે સિંગલ એલ ઓ જી લોગ એટલે લાકડું સી ઓ ટી કોટ એટલે ખાટલો બી ઓ એક્સ બોક્સ એટલે પેટી ટી ઓ વાય ટોય એટલે રમકડું તો આ પાંચ સ્પેલિંગ આપણે ઓ વાળા શીખી ગયા તો આ પાંચ સ્પેલિંગ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે થેન્ક યુ